વેલકમ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ દીપ એજ્યુકેશન. આજે વાત કરીશું એમકોમ સેમિસ્ટર 4માં તમારો સબ્જેક્ટ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ પેપર 2, રાઈટ? આ સબ્જેક્ટ તમારો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ સ્કોરિંગ છે અને તમે આમાં હાઈએસ્ટ માર્ક સિક્યોર કરી શકશો. બહુ જ ઇઝી સબ્જેક્ટ છે અને એકદમ સ્કોરિંગ છે કે તમારા મેક્સિમમ માર્ક્સ આ સબ્જેક્ટમાં સિક્યોર થાય, રાઈટ? અને મારા ક્લાસમાં હજી પણ એડમિશન ઓપન છે. બીકોમ સેમિસ્ટર 2, 4, 6 છે, એમકોમ સેમિસ્ટર 2 અને સેમિસ્ટર 4 છે. એમબીએ બીબીએના સ્ટુડન્ટ્સ છે, મારા ક્લાસમાં હજી પણ એડમિશન ઓપન છે. તમે અથવા તમારા ફ્રેન્ડ્સ, તમારા ગ્રુપ્સ હોય, મારા ક્લાસમાં તમારે એડમિશન લેવું હોય તો મારા ક્લાસમાં હજી પણ એડમિશન ઓપન છે. તમે મારો સંપર્ક કરી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર એ તમારા સ્ક્રીન પર ડિસ્પ્લે થતો હશે, તો તમે મારો સંપર્ક કરી શકો છો, રાઈટ? તમારો સિલેબસ ડિસ્કસ કરીએ. તમારા 4 યુનિટ છે, ચારે યુનિટને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. 25% દરેકનું વેઇટેજ છે અને 18, 18, 17, 17 એમ ચાર યુનિટમાં તમારું સિલેબસ ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે. યુનિટ 1 છે એ તમારું કેપિટલ બજેટિંગ 1. આ કેપિટલ બજેટ તમે ટીવાય બીકોમમાં પણ ભણેલા, કેપિટલ બજેટ તમે સેમ 1માં પણ ભણેલા. આ કેપિટલ બજેટ ફરીથી ભણવાનું છે, પણ આનું લેવલ થોડું એડવાન્સ છે કમ્પેર ટુ ધ ટીવાય બીકોમ એન્ડ એમકોમ સેમિસ્ટર 1. આ એડવાન્સ લેવલ પ્રોબ્લેમ્સ છે કેપિટલ બજેટના. અને એમાં પ્રોજેક્ટ અપ્રાઇઝલ ટેકનિક્સ છે, એ તમારા પેબેક પીરિયડ છે, તમારો અકાઉન્ટિંગ રેટ ઓફ રિટર્ન એટલે તમારો એઆરઆર છે, પછી અર્નિંગ પર શેર જે આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં ભણેલા ઈપીએસ એ પણ છે, પછી તમારું નેટ પ્રેઝન્ટ વેલ્યુ છે, પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ છે, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન છે, ડિસ્કાઉન્ટેડ પેબેક પીરિયડ છે. અહીં સુધી બધું કોમન છે. આ એક તમારા માટે નવું છે, નેટ ટર્મિનલ વેલ્યુ મેથડ, રાઈટ? તો આ એક વધારાની મેથડ તમારે પ્રોજેક્ટ ઇવેલ્યુએશન માટે અથવા પ્રપોઝલ ઇવેલ્યુએશન માટે તમારે ભણવાની છે. આના 14 માર્કનો સમ ફિક્સ જ છે, 14 માર્ક તમારા આવવા જ જોઈએ. એટલું પરફેક્ટ રાખજો આ ચેપ્ટર કે ગમે તે ક્વેશ્ચન પૂછાય તમારા 14 માર્ક ક્યાં જવાના જોઈએ. પ્લસ 4 માર્કના એમસીક્યુ હોય છે. હવે એમસીક્યુ માટે તમારા આ સમ્સ અને એની થિયરી તમારે રીડ કરવાની કે તમારા એમસીક્યુમાં પણ સારા માર્ક સિક્યોર થાય, રાઈટ? અને મારા ક્લાસમાં જે એડમિશન લેશે એની ફી ઘણી ઓછી હશે, ફીમાં ઘણી રાહત રહેશે. તમને પર્સનલ કોચિંગ મળશે, હેડ ટુ હેડ કોચિંગ હોય છે મારા ત્યાં, પર્સનલ ગાઈડન્સ તમને મળશે અને તમારું એક સારું રિઝલ્ટ, તમારા સારા માર્ક્સ સિક્યોર થશે, તમે રિઝલ્ટમાં ઇમ્પ્રુવાઇઝ કરી શકશો. તો તમે મારા ત્યાં એડમિશન લો, મારી સાથે જોડાઓ, એવી તમને એક અપીલ છે. યુનિટ 2 છે એ તમારું કેપિટલ બજેટિંગ 2 છે. કેપિટલ બજેટ 1નું આ એક્સટેન્ડેડ ફોર્મ છે કેપિટલ બજેટિંગ 2. એમાં તમારા 2 યુનિટ છે અથવા 2 ચેપ્ટર્સ છે. રિસ્ક એનાલિસિસ છે. રિસ્ક એનાલિસિસમાં તમારા સોર્સિસ એન્ડ પર્સ્પેક્ટિવ્સ ઓફ રિસ્ક આ એક ભણવાનું, પછી સેન્સિટિવિટી એનાલિસિસ તમારે ભણવાનું, એને વોટ ઇફ એનાલિસિસ પણ કહેવાય. આ યાદ રાખજો, સેન્સિટિવિટી એનાલિસિસ કહો અથવા વોટ ઇફ એનાલિસિસ. પછી તમારી લિમિટેશન્સ છે સેન્સિટિવિટી એનાલિસિસની અને ડિસિઝન ટ્રી એપ્રોચ છે, એની થિયરી છે, રાઈટ? આ હતું તમારું યુનિટ 2નું પહેલું ચેપ્ટર રિસ્ક એનાલિસિસ. આ તમે ફર્સ્ટ ટાઈમ ભણશો રિસ્કના રિલેટેડ. અને સેકન્ડ છે તમારું કેપિટલ રેશનિંગ, ઇન્ફ્લેશન, ટેક્સેશન એન્ડ પ્રોજેક્ટ લાઈફ સાયકલ. આ ઇન્ફ્લેશન અને ટેક્સીસની કેપિટલ બજેટ પર અને કેપિટલ રેશનિંગ પર શું ઇમ્પેક્ટ આવે એ તમારે આમાં ભણવાનું છે. એમાં જેનું મિનિંગ છે કેપિટલ રેશનિંગનો, પછી ઇફેક્ટ ઓફ ઇન્ફ્લેશન એન્ડ ટેક્સીસ, પછી નોન એન્યુઅલ ટાઈમ પીરિયડ્સ છે અને લાઈફ સાયકલ ડિટર્મિનેશન છે, રાઈટ? આ બધા પોર્શન છે તમારા માટે એકદમ નવા કન્સેપ્ટ છે, પણ આ બહુ ઇઝી છે, એવો કોઈ પ્રોબ્લેમ નહીં. તમે આમાં પણ ફૂલ માર્ક સિક્યોર કરી શકશો, રાઈટ? અને યુનિટ 3 છે. યુનિટ 3 રિસ્પોન્સિબિલિટી એકાઉન્ટિંગ છે. આ પણ તમારા માટે કન્સેપ્ટ નવો છે, પણ આ બહુ જ ઇઝી ચેપ્ટર છે. એમાં છે તમારું ઇન્ટ્રોડક્શન, બેઝિક પ્રિન્સિપલ્સ છે, સેન્ટર્સ ઓફ કંટ્રોલ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કોસ્ટ કંટ્રોલ સેન્ટર્સ છે, પ્રોસેસ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન છે, રિસ્પોન્સિબિલિટી રિપોર્ટિંગ છે, પછી બેનિફિટ્સ ઓફ રિસ્પોન્સિબિલિટી એકાઉન્ટિંગ છે, ડિફિકલ્ટીઝ ઇન ઇમ્પ્લિમેન્ટેશન છે, મેથડ્સ ઓફ મેઝરિંગ ડિવિઝનલ પરફોર્મન્સ. તમારે 4 મેથડ આમાં ભણવાની. ROI દેટ ઇઝ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, સેકન્ડ છે RI રેસિડ્યુઅલ ઇન્કમ, થર્ડ છે નેટ પ્રોફિટ રેશિયો, એટલે તમારું જે રેશિયો એનાલિસિસમાં ભણતા હતા નેટ પ્રોફિટ રેશિયો, અને લાસ્ટ છે તમારો એસેટ ટર્નઓવર રેશિયો. એટલે આ ટોટલી શું કહેવાય છે ને, તમે આમાં પણ સારા માર્ક્સ સિક્યોર કરી શકો છો એક સારી પ્રિપેરેશન કરીને. ઇઝી ચેપ્ટર છે. અને મારા ક્લાસમાં જે એડમિશન લેશે એની ફી ઘણી ઓછી હશે, ફીમાં ઘણી રાહત રહેશે. તમને પર્સનલ કોચિંગ મળશે, હેડ ટુ હેડ કોચિંગ હોય છે મારા ત્યાં, પર્સનલ ગાઈડન્સ તમને મળશે અને તમારું એક સારું રિઝલ્ટ, તમારા સારા માર્ક્સ સિક્યોર થશે, તમે રિઝલ્ટમાં ઇમ્પ્રુવાઇઝ કરી શકશો. તો તમે મારા ત્યાં એડમિશન લો, મારી સાથે જોડાઓ, એવી તમને એક અપીલ છે. યુનિટ 4 છે એ ટ્રાન્સફર પ્રાઇસિંગ છે. ટ્રાન્સફર પ્રાઇસ પણ બહુ જ ઇઝી ચેપ્ટર છે, અને આમાં પણ તમે એક સારા માર્ક સિક્યોર કરી શકો. જેમાં તમારે ભણવાનું છે નેસેસિટી છે, એની મેથડ્સ ઓફ ટ્રાન્સફર પ્રાઇસ છે, પછી પ્રાઇસિંગ એટ કોસ્ટ, સ્ટાન્ડર્ડ કોસ્ટ પ્લસ લમસમ, પછી માર્કેટ પ્રાઇસ છે એની, પછી તમારું પ્રો રેટિંગ ઓવરઓલ કન્ટ્રીબ્યુશન છે, ડ્યુઅલ પ્રાઇસિંગ છે, નેગોશિએટિંગ પ્રાઇસિંગ પોલિસી છે, બેનિફિટ્સ ઓફ ટ્રાન્સફર પ્રાઇસ પોલિસી છે, અને છેલ્લો છે તમારો કન્સેપ્ટ ઓફ
ઇન્ટરનેશનલ ટ્રાન્સફર પ્રાઇસ, રાઈટ? આ ચેપ્ટર પણ તમે ફૂલ સ્કોર કરી શકશો. યુનિટ 3 પણ એવું છે કે જેમાં તમે ફૂલ માર્ક્સ સિક્યોર કરી શકો. સબ્જેક્ટ 2 તમારી પ્રિપેરેશન એટલી મજબૂત રાખજો કે આમાંથી કોઈ પણ સમ પૂછાય કોઈ પણ યુનિટમાંથી તો તમારા 40 માર્ક્સ ક્યાંય જવાના જોઈએ. કેટલીક થિયરીનો પોર્શન છે, એ થિયરીનો પોર્શન પણ તમારે પ્રિપેર કરવો પડશે અને એમાંથી તમારે એમસીક્યુ તમે આરામથી લખી શકશો, રાઈટ? એટલે મારી દૃષ્ટિએ એમકોમ સેમિસ્ટર 4માં સૌથી સારામાં સારા બેસ્ટ માર્ક લાવવા માટે મેનેજમેન્ટ એકાઉન્ટિંગનો રોલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે બહુ જ સારી રીતે આની પ્રિપરેશન કરજો. મેક્સિમમ સમ્સ જેટલા પણ થાય એટલી પ્રેક્ટિસ કર્યા કરજો. પ્રેક્ટિસથી જ પરફોર્મન્સ આવશે અને પ્રેક્ટિસથી તમને એક કમાન્ડ આવશે કે તમને કોન્ફિડન્સ આવે કે ના, હું જે સમ કરું છું એનો આન્સર પરફેક્ટ વન ટાઈમમાં આન્સર આવી જવો જોઈએ. બસ આ પ્રિપેરેશન સાથે આ સબ્જેક્ટની તૈયારી કરજો, રાઈટ? અને તમે મારી ચેનલને વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એવી તમને એક વિનંતી કરું છું. થેન્ક યુ ઓલ ઓફ યુ ગાઈઝ.